nama sendiri di YouTube channel namun selamat kebun aja dorong cara bisa ujrati cema apne nau nama che chenu nam che kuhu barabar to apne gujarati nu kayu nam apne kevanu kuhu to ema apne part pe no page number 15 ane 16 che aje apne samajvanu che barabar to aje apne page number 15 chama me badha pase book aavi gayi hase to fatafat tamare book kado ane ema page number 15 jo 15 me ek saras majanu geek che jema apsena તો એ આપણે આજે જોવાનું છે તો એમાં કહે છે કે ભૂલે ભૂલે અક્ષયજીને દાંત આવ્યા મોના પેટમાં છસા ભાડા આવ્યા એટલે કહે છે કે અરે અક્ષયના મોઢામાં દાંત આવ્યા અને એના મોના પેટમાં છસા ભાડા આવ્યા એટલે અક્ષયના મોઢામાં છે છ સાત દાંત તૂટ્યા છે એટલે શું કહે છે કે એના મોના પેટમાં છસા ભાડા આવ્યા તે હિંસક તત્વોને ટકરાવી હતું મોટું અક્ષયનું સાવ જ્ઞાતિવાદી હતું મોઢામાં એક પણ દાંત નહોતા એટલે શું કીધું છે એટલે તે જ્ઞાતિવાદી હતું ગોખા મોમાં હત્યારો તાકાત આવ્યા એટલે કે મોઢું છે એ ગોખું હતું હવે એને દાંત આવ્યા છે તો એ ખૂબ જ અણીદાર છે એટલે કે તાકાત વાળા છે ભૂલે ભૂલે અક્ષયજીને દાંત આવ્યા તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા કોઈ નાના છોકરા કે છોકરી હશે તો તમને તરત જ એની યાદ આવી જશે કે હા
બરાબર અને નો હે નો યાદ આવ્યો તો યાદ કરો કે આ વર્તન તમે ક્યારે કોઈને કરતા જોયા છે બરાબર પછી છે આગળ પેજ નંબર 16 જો કે દાંત આપતા હોય એવા બાળકે તમને બચકા ભર્યા છે એ અનુભવ હવે હા તો હું તમને કીધું કહું છું એ રીતે કે કોઈ તમારા સગા સંબંધી અથવા તો કોઈ આજુબાજુના કોઈ નાનો છોકરો અથવા છોકરી હોય તો એ તમારા હાથને વસ્તુ ભઈ હોય તો એ તમારા અનુભવ થયો હોય તો હા લખવાનું નહીં તો ના પછી છે કે તમારા ઘરમાં કોણ કોણ ભૂખ્યું છે તેમને દાંત કેમ નથી તો કે તમારા ઘરમાં તમારા કાકા અથવા દાદાના કોઈ નાના છોકરા અથવા તો છોકરી પણ હોઈ શકે છે અને તમારા દાદા અથવા તો દાદી કે નાના નાની ખૂબ જ મોટી ઉંમરના હોય તો એના મોઢામાં પણ દાંત નથી હોતા એટલે તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિ અથવા તો સાવ નાનું બાળક છે 5 થી 7 કે 8 9 મહિનાનું હોય એ વ્યક્તિ તમારા ઘરમાં કદાચ ભૂખા હોઈ શકે છે પછી છે કે અક્ષયને દાંતનું ચોટલું બનાવીને અપાય પ્રશ્ન પૂછ્યો છે તમને એમ નથી કીધું કે અપાય તો શું કીધું છે કે અક્ષયને દાંતનું ચોટલું બનાવીને અપાય કેમ હવે અક્ષય કેવું છે નાનું બાળક છે તો એને ચોખ્ખું બનાવીને અપાય ન અપાય શું કામ તો કે એ હજી બાળક છે તો એને તો નવા દાંત આવશે તો આપણે ચોખ્ખું બનાવીને કોને આપવાનું હોય અને કોને બનાવીને દેવું શકાય છે તો કે આપણા ઘરમાં આપણા જે વડીલો છે દાદા દાદી છે અથવા તો નાના નાની છે તો એના મોઢાનું આપણે ચોખ્ખું બનાવી શકીએ છીએ પણ અક્ષયના મોઢામાં ચોખ્ખું બનાવીને બેસાડી ન શકાય બરાબર ને તમારા એકે દાંત ન હોય પડી ગયો તો તમે ચોખ્ખું બેસાડી શકશો નહીં શું કામ કે તમે હજી નાના છો તો તમારા દાંત છે એ આવી શકે છે પછી છે કે ભૂખી વ્યક્તિ શું ન ખાઈ શકે કેમ તો કે ભૂખી વ્યક્તિ છે એ કડક વસ્તુ અથવા તો કઠણ પદાર્થ જે કે પણ ખોરાક છે એ નથી ખાઈ શકતા કેમ કે એના મોઢામાં દાંત નથી બરાબર અથવા તો તેના દાંત એવા છે કે જે કામ નથી કરી શકતા જેમ કે કઠણ વસ્તુ તો કે ભાખરી છે ચાકડી છે બરાબર પછી અમુક એવા ફ્રૂટ હોય કે ફળ હોય એ છે એ વસ્તુ એ લોકો નથી ખાઈ શકતા એ લોકો ઓછું અને નરમ વસ્તુ જ ખાઈ શકે છે શું કામ તો કે એના મોઢામાં દાંત નથી પછી તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે છે તો આમાં તમારે તમારે જાતે લખવાનું છે કે તમને શું વધારે ચાવવું ગમે છે તો કોઈ વ્યક્તિ છે તો એને ઘણી બધી વસ્તુ ભાવતી હોય તો એ ચાવીને ખાતા હોય છે બરાબર પછી છે કે પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય છે પક્ષી છે તો બરાબર પક્ષી ચકલી છે પોપટ છે એ બધા પક્ષી પોતાની ચાંચ દ્વારા ચાવીને ખાય છે બરાબર પછી તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો તો કે દાંતની કાળજી રાખવા માટે રોજ નિયમિત દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ કદાચ તમે 2 વાર બ્રશ ન કરો તો પણ સવારમાં ઉઠી અને સૌથી પહેલા તમારે તમારું બ્રશ લઈ અને દરેકે પોતપોતાનું બ્રશ અલગ રાખવું જોઈએ જેથી કરીને કોઈ એકબીજાને ઇન્ફેક્શન એટલે કે એની કોઈની એલર્જી છે એકબીજાને ન થાય એટલે બધાએ પોતપોતાનું બ્રશ છે અલગ રાખવું જોઈએ અને બ્રશ કેવો હોવો જોઈએ તો કે સાવ નરમ જે તમારા દાંતને નુકસાન ન કરે સૌથી પહેલા ઉઠી અને તમારે બ્રશ કરવું જોઈએ પછી ત્યાર પછી છે કોઈ ચોકલેટ અથવા તો કોઈ એવો ગળ્યો પદાર્થ ચોકલેટ છે કેક છે એનો ગળી વસ્તુ ખાતી હોય તો એ ખાઈને પણ તમારે બ્રશ કરી લેવું જોઈએ જેથી કરીને તમારા દાંત છે એકદમ સરસ અને મજબૂત રહેશે અને જો તમે ચોકલેટ ખાઈને બ્રશ નહીં કરો તો એ જે ચોકલેટ છે એ તમારા દાંતને શું કરશે ખરાબ કરી નાખશે સડાવી દેશે એટલે હંમેશા ગળ્યો પદાર્થ ખાઈને પણ બ્રશ કરવું જોઈએ જેથી કરીને આપણા સરસ રીતે અને સારા રહે છે અને નિયમિત બ્રશ કરવું જોઈએ જેથી કરીને આપણા મોઢામાંથી દુર્ગંધ પણ ન આવે બરાબર તો અહીંયા આપણે પેજ નંબર 15 અને 16 જોયું તો હવે ફરી